મારા વાલા પ્રિયો, ઈશુ ક્રિષ્ના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે આશીર્વાદિત છો? તમારા ઘરમાં, તમારા કાર્યમાં, વ્યવસાયમાં અને તમારી સેવામાં તમે જે કરો છો તેમાં શું તમે બધા આશીર્વાદિત છો? કેટલા કહે છે કે તેઓ આશીર્વાદિત છે અને કેટલા કહે છે કે અમે તો મુશ્કેલી અને વેદનાની વચ્ચે છીએ. શું તમે જાણો છો પ્રભુ શું કહે છે? એ તમને આશીર્વાદ આપવા માંગે છે. તેથી ઝખારિયા 8:13 જુઓ, હવે તમે આશીર્વાદ રૂપ થશો અને હું તમારો ઉદ્ધાર કરીશ. ભયભીત ન થાઓ, પણ તમારા હાથ બળવાન થાઓ. ભયભીત થશો નહીં, હું તમને આશીર્વાદ આપીશ અને ઉદ્ધાર આપીશ. હું પાપોથી તમને ઉદ્ધાર આપીશ, શ્રાપોથી તમને ઉદ્ધાર આપીશ, હું તમારા વ્યસનોથી તમને ઉદ્ધાર આપીશ. ઈશુ પાપોની માફી આપે છે અને તે જ ઉદ્ધારનો આનંદ છે. તે ઉદ્ધાર કેમ આપે છે? શું આપણા પાપોને માફ કરીને છોડી દેવા માટે? તમારા માટે તે આશીર્વાદ બનવા માટે. શું તમે જાણો છો કે ઉદ્ધારનો અર્થ શું છે? એટલે કે એક સંપૂર્ણ આશીર્વાદ, પરફેક્ટ બ્લેસિંગ એ છે એનો અર્થ. તેમાં પાપોની ક્ષમા, તેના પછી સારું આરોગ્ય અને દુનિયાવી આશીર્વાદનો સમાવેશ પણ થાય છે. સુખી જીવન જેમાં કશાની કમી નથી, અને તે જ છે ઉદ્ધાર શબ્દનો અર્થ. ઈશુ તારણહાર તરીકે આ દુનિયામાં આવ્યા જેથી આપણા પાપો અને શ્રાપોથી આપણને તે બચાવી શકે, આશીર્વાદ આપે. એટલે પ્રભુ તમને જોઈને કહે છે, મારી દીકરી તમે ડરશો નહીં, મારા દીકરા તું ડરીશ નહીં, તું આશીર્વાદિત થાય એટલા માટે હું તને ઉદ્ધાર આપવા માટે ઈચ્છું છું. તમને ઉદ્ધારનો અનુભવ થયો છે ને? તમને પાપોથી મુક્તિ મળી છે ને? જો નહીં તો પૂછો કે હે ઈશુ, તમે મને બચાવવા માટે ક્રૂસ પર લોહી વહાવ્યું છે ને? મને તમે ઉદ્ધાર આપો અને આશીર્વાદ આપો. હે પ્રભુ, તમારા જીવનમાં સંપૂર્ણ આશીર્વાદ જે બની રહેશે તે તમે જોઈ શકશો. શું વિશ્વાસ કરો છો? આ વચનમાં વિશ્વાસ કરવાનો અને પ્રાર્થના કરવાનો પ્રયાસ કરો, અને આજે તમે તમારા જીવનમાં એક ચમત્કારિક પરિવર્તનને જોવા જઈ રહ્યા છો. તેથી જ ઈશુએ આપણને ઉદ્ધાર આપવા માટે ક્રોસ પર પોતાની જાતને બલિ આપી દીધી. તેણે આપણા પાપોને સહન કર્યા, આપણા શ્રાપોને સહન કર્યા, આપણા વેદનાને સહન કરી અને આપણી બીમારીઓને સહન કરી. તેમણે આપણા બધા દુઃખોને સહન કર્યા અને પૂરું કર્યું છે. ઉદ્ધાર જે શબ્દ છે તેમાં એક સંપૂર્ણ આશીર્વાદ હાજર છે. તે તમને તે આશીર્વાદ સંપૂર્ણ રીતે આપવા માંગે છે. વિશ્વાસ સાથે કહો, હે પ્રભુ, હવે હું જીવનમાં ભયભીત થઈશ નહીં. તમે મને ઉદ્ધાર આપવા અને આશીર્વાદ આપવા માંગો છો. મને આશીર્વાદ ત્યારે મળશે જ્યારે તમે મને ઉદ્ધાર આપશો. હું વિશ્વાસ કરું છું, મને ઉદ્ધારનો તમે આનંદ આપો અને આશીર્વાદ આપો. પ્રભુ ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.